નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય ગણિત બીજું લેસન એક ચલ સુરેખ સમીકરણમાં આગળનું નવું સ્વાધ્યાય 2.6 શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ. જો તમારી પાસે પાઠ્યપુસ્તક હોય તો તેમાં તમે રકમ જોઈ શકો છો, અન્યથા આપણે દરેક દાખલાની રકમ અહીં બોક્સમાં રેડ કલરના બોક્સમાં દર્શાવેલ છે. સૂચના આપણને આપેલ છે કે નીચે આપેલા સમીકરણ ઉકેલો, જેમાં પહેલો દાખલો 8x - 3/3x = 2/1. તમારા પાઠ્યપુસ્તકમાં બરાબરની જમણી બાજુ માત્ર 2 આપેલા છે, પરંતુ 2/2 કાંઈ બતાવેલ ન હોય ત્યારે આપણે 1 ગણવાનો રહે, કેમ કે આપણે આ દાખલા છે એ ચોકડી ગુણાકારની રીતથી કરવાના છે, જેથી કરીને આપણે 2/1 લઈએ તો આપણને સમજવામાં સહેલું પડે. જો તમે ખાલી બરાબરની જમણી બાજુ ખાલી 2 એમ કરો તો પણ ચાલે, પરંતુ આપણને સરળતાથી સમજાય એટલા માટે આપણે અહીં 2/1 એવી રીતનું લીધું છે. હવે આપણે શું બતાવેલ છે રીત? તો કે ચોકડી ગુણાકાર કરતા, એટલે આ ચોકડી કેમ થાય? તો કે આમ કરીને આમ, એટલે કે 1 છે એ 8x - 3 ગુણે અને આ 2 છે એ 3x ગુણે, અથવા તો ઊંધું પણ કહી શકીએ કે 8x - 3 છે એ 1 ગુણે અને 3x છે એ આ સામેના 2 ગુણે. એટલે કે ચોકડી ગુણાકાર કરતા, ચોકડી જેવો આકાર છે એટલા માટે આપણે એવું લખેલું છે કે ચોકડી ગુણાકાર કરતા. તો આ 1 છે એ 8x - 3 ગુણે અને 2 છે એ 3x ગુણે, એટલે 1 × 8x - 3 = 2 × 3x. હવે કૌંસની બારેના જે 1 છે એ 8 પણ ગુણે અને 3 પણ ગુણે, અને કોઈ પણ સંખ્યા છે એનો ગુણાકાર 1 સાથે થાય એટલે જવાબ એ ને એ જ આવે, કેમ કે 1 છે એ ગુણાકારની તટસ્થ સંખ્યા છે. એટલે 1 × 8x = 8x, 1 × −3 = −3 અને 2 × 3 = 2 × 6x. હવે આગળ આ −3 જે ડાબી સાઈડ છે એને જમણી સાઈડ લઈ જઈએ એટલે તે પ્લસ થઈ જાય, અને 6x જે જમણી બાજુ છે એને આપણે ડાબી સાઈડ લઈ જઈએ એટલે તે માઇનસ થઈ જાય. એટલે કે ટૂંકમાં બરાબરની સાઈડ બદલે ત્યારે વત્તાવાળો હોય એ માઇનસવાળો ઓછાવાળો થઈ જાય અને ઓછાવાળો એ વત્તાવાળો થઈ જાય, એટલે 8x - 6x = 3. હવે આ બંને સજાતીય છે એટલે તેમની વચ્ચે બાદબાકીની ક્રિયા થઈ શકે. 8x માંથી 6x જાય તો 2x = 3. હવે x ને સૂત્રનો કર્તા બનાવીએ તો તેની સાથે સહગુણકમાં ગુણાકારના સંબંધમાં જે 2 છે એ બરાબરની જમણી સાઈડ જશે એટલે છેદમાં આવી જશે, એટલે કે ભાગાકારના સંબંધમાં આવી જશે, એટલે x = 3/2. અહીં તમે આ દાખલો કદાચ પૂરો કરી દો તો પણ ચાલે, અને આગળ વધારવું હોય અને મિશ્ર સંખ્યામાં ફેરવવું હોય તો આપણે આમ કરી શકીએ 3/2. એક વખત ભાગ ચલાવવાનો છે એટલે 2 × 2, 3 માંથી 2 જાય તો 1. હવે આ 3 ને આપણે ગોઠવવાના 1, 2 અને 3, તો જેટલા વડે ભાંગ્યા છે એ છેદમાં લખવાના. અપૂર્ણાંકમાંથી ને મિશ્રમાં ફેરવતી વખતે ખાસ સમજવા જેવું છે, જેટલા વડે ભાંગ્યા છે, કેટલા વડે ભાંગ્યા છે? તો કે 2 વડે, તો એ 2 છે એ છેદમાં લખવાના. શેષમાં જે 1 વધ્યો છે એ ઉપર આવી જાય. આમ આપણે સમજવા માટે સરળતા માટે આ રીત અપનાવીએ છીએ. તો આ જે શેષમાં 1 વધ્યો એ અહીંયા ઉપર આવી ગયો, અને આ ભાગફળમાં આપણને જે 1 મળે છે એ અહીંયા આવી જાય, એટલે આ બધાની એક આમ ચકેડી ફરી જાય, 2 છે એ નીચે આવી જાય, 1 છે આમ ઉપર આવી જાય, અને આ ઉપરનો 1 છે એમ સાઈડમાં આવી જાય. આપણે સમજવા માટે એક રીત છે આ. તો આને શું વચાય? તો કે x = 1.1/2. ત્યારબાદ દાખલા નંબર 2. આ સૂચનામાં, પહેલી સૂચનામાં બધા જ દાખલા આ પ્રકારના છે. જો પહેલો દાખલો સરળતાથી સમજાઈ જાય, ધ્યાનથી સમજી લ્યો તો તમને આગળના બધા દાખલા આવડી જાય. 9x·7 - 6x = 15/1. 1 છે એ 9x ગુણશે અને 15 છે એ 7 - 6x ગુણશે. તો આપણે અહીં બતાવેલ છે કે ચોકડી ગુણાકાર કરતા, તો 1 × 9x = 15 × 7 - 6x. 1 × 9x = 9x = 15 × 7 ગુણાકાર. આ કૌંસની બારેના જે 15 છે એ 7 પણ ગુણે અને 6 પણ ગુણે, એટલે 15 × 7 = 105, વચ્ચે માઇનસ છે એટલે માઇનસની નિશાની, અને 15 × 6 = 90, અને સાથે સહગુણ ચલ કોણ છે? તો કે x. હવે −90x છે એને જમણી બાજુ લઈ આવવાના એટલે તે પ્લસ થઈ જાય, એટલે શું કરશું? 9x ને 9x આ ડાબી સાઈડ આવ્યા એટલે +90x = 105. હવે 9x માં 90x નાખીએ એટલે 99x = 105, એટલે x ને સૂત્રનો કરતા બનાવીએ તો આ 99 જે છે એ જમણી સાઈડ જશે એટલે 105ના છેદમાં આવી જાય. અહીં તે ગુણાકારના સંબંધમાં છે, આ બંને વચ્ચે કાંઈ નિશાની નથી એટલે ગુણાકારનો સંબંધ ગણાય.
જમણી સાઈડ જશે એટલે કે સાઈડ બદલશે ત્યારે ભાગાકારના સંબંધમાં એટલે છેદમાં આવી જાય, એક્સ બરાબર 105 ના છેદમાં 99. આ દાખલો પણ કદાચ અહીંયા પૂરો કરી દો તો ખોટો ન ગણાય, સાચો જ ગણાય, પણ આપણે સંક્ષિપ્ત સ્વરૂપ એટલે નાનામાં નાનો જવાબ લેવાનો છે. એટલે આપણે છેદ ઉડેડા છે કે 35 તેરી 105 થાય અને 33 તેરી 99 થાય, આપણે એ બતાવે છે. 33 × 3 તો 3 તેરી 9 અને 3 તેરી 9. એવી રીતે 35 × 3 3 × 5 15 વધી 1 3 × 9 ને 1 10. તો 105 ની જગ્યાએ આપણે તેના અવયવ લખ્યા છે 35 × 3 અને 99 ની જગ્યાએ તેના અવયવ લખ્યા છે 33 × 3. 3 અને 3 કોટ થઈ જાય એટલે એક્સ બરાબર 35 ના છેદમાં 33. તો આપણો બીજો દાખલો પણ આવી રીતે પૂર્ણ થાય છે. ત્યારબાદ દાખલા નંબર 3, પહેલા 2 ની જેમ જ ઝેડ ના છેદમાં ઝેડ વત્તા 15 બરાબર 4 ના છેદમાં 9. હવે શું કરવાનું કયો જોઈએ તમે મને, કેવી રીતે કરશું આપણે? તો કે 4 નો ગુણાકાર ઝેડ વત્તા 15 ની સાથે 9 નો ગુણાકાર ઝેડ ની સાથે. તો આપણે એ બતાવેલ છે કે ચોકડી ગુણાકાર કરતા તો 9 × Z બરાબર 4 × આખું પદ 4 × Z વત્તા 15. હવે બીજો દાખલો તો તેવી જ રીતે 4 છે એ ઝેડ ને પણ ગુણશે અને 4 છે એ 15 ને પણ ગુણશે, એટલે 9 × Z એટલે 9Z બરાબર 4 × Z એટલે 4Z. અહીંયા કાંઈ ન હોય એટલે એક સહગુણક ગણાય, એટલે 4 × 1 = 4 અને ભેગો ઝેડ ચલમાં, વચ્ચે વત્તાની નિશાની એટલે વત્તાની નિશાની, અને 4 × 15 અથવા તો 15 × 4 15 × 60. હવે બરાબરની જમણી સાઈડ જે 4Z છે એને આપણે ડાબી સાઈડ લઈ આવશું એટલે તે કેવો થઈ જશે? માઇનસ, એટલે 9Z − 4Z = 60. 9 માંથી 4 જાય તો 5Z = 60. ઝેડ ને સૂત્રનો કરતા બનાવીએ તો 5 છે એ બરાબરની જમણી સાઈડ વહે જાય અને 60 ના છેદમાં આવી જાય, એટલે ઝેડ બરાબર 60 ના છેદમાં 5. તો શું છેદ ઉડે? તો કે 12 × 50 = 60 એટલે કે 12 × 5 = 60, ઝેડ બરાબર 12. તો આપણા ત્રીજા દાખલામાં ઝેડની કિંમત મળે છે 12. આગળના દાખલાઓ છે એ પણ આ મુજબના જ છે, તમે જાતે પ્રયત્ન કરશો તો તમને જરૂર આવડી જશે મને ખ્યાલ જ છે, નહીં તો આપણે નેક્સ્ટ વિડીયોમાં તેમના વિશે અભ્યાસ કરવાના જ છીએ. નમસ્તે, જય હિન્દ, જય ભારત.